How are you? I hope કે દરેક વિદ્યાર્થી આગળના વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે. કાલનો વિડીયો લેક્ચર્સ એ તમારા માટે બહુ અગત્યનો હતો. કારણ તો કે કાલના વિડીયો લેક્ચર્સમાં આપણે છેલ્લે જાતા જાતા જેડબલ્યુ નીટ માટે અગત્યનો કોન્સેપ્ટ એવો ત્રિજ્યા ગુણોત્તર વિશે વાત કરી હતી કે કોઈ આયનીય સ્ફટિકમય પ્રણાલી હોય તેમાં ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા વચ્ચે સંબંધને આધારે જો તમે તેનો સવર્ગાંક જાણતા હોય તો ધન આયનની ત્રિજ્યા હોય તો ઋણ આયનની ગોતી શકો છો, ઋણ આયનની ત્રિજ્યા હોય તો ધન આયનની ત્રિજ્યા ગોતી શકો છો, અને જો બંનેની ત્રિજ્યા હોય તો સવર્ગાંક તમે શોધી શકો છો. આની આપણે લાસ્ટ વિડીયો લેક્ચર્સમાં અભ્યાસ કર્યો હતો. મેં તમને કીધું હતું કે એ વિડીયો લેક્ચર્સ છે તમારા માટે બહુ અગત્યનો છે. હવે આજે પણ જે છે એ જ કાલની વાત આપણે જે અધૂરી છે ત્યાંથી કન્ટિન્યુઅસ કરીશું. કાલના વિડીયો લેક્ચર્સમાં આપણે આયનીય સ્ફટિક પ્રણાલી વિશે વાતચીત કરતા હતા, જેમાં ધન આયન કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય છે, ઋણ આયન કઈ જગ્યાએ ગોઠવાયેલા હોય છે. પણ ઘણા આયનીય સ્ફટિક પ્રણાલીનો તમારે ઇન્ડિવિઝ્યુઅલ અભ્યાસ અહીંયા કરવો બહુ અગત્યનો છે. કારણ તમની ગોઠવણી તમારા મગજમાં જો સમજાય તો તેને રિલેટેડ MCQ જે પરીક્ષામાં પૂછાય છે તો તમને આવડી શકે. એટલે આજે અત્યારે આપણે અહીંયા જુદા જુદા આયનીય સંયોજનો છે એમના બંધારણ, એમાં ગોઠવણી પરમાણુ, એના વિશે વાત કરવાની છે. તો ચાલો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી છે ટાઇટલ આપશું. શું ટાઇટલ આપશું? તો કે આયનીય સ્ફટિક પ્રણાલીના કેટલાક ઉદાહરણ. આયનીય સ્ફટિક પ્રણાલીમાં કેટલાક ઉદાહરણ, જેમાં પહેલું ઉદાહરણ આપણે જોવાનું છે NaCl, જેને રોક સોલ્ટ કહેવામાં આવે છે. રોક સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે NaCl. જે છે એ NaCl ના બંધારણની વાત કરવાની છે. તો NaCl માં ક્લોરિન પરમાણુ, ક્લોરાઇડ આયન, એ CCP પ્રકારની રચના કરે છે, જેમાં ક્લોરાઇડ આયન એ દરેક ખૂણા પર અને ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય છે. ક્લોરાઇડ આયન જે છે એ ફલકના કેન્દ્રમાં અને દરેક ખૂણા પર ગોઠવાયેલા હોય છે, જ્યારે સોડિયમ પ્લસ આયન, જ્યારે Na+1 આયન એ બધા જ અષ્ટફલકીય છિદ્ર, એને કહેવાય છે ઓક્ટાહેડ્રલ વર્ડ. OV જ્યારે હું લખું ત્યારે એનો અર્થ શું થાય છે? અષ્ટફલકીય છિદ્ર. O ફોર ઓક્ટાહેડ્રલ, V ફોર વર્ડ્સ. બધા જ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય છે. એટલે આ પ્રકાર જે છે AB પ્રકારનું ઉદાહરણ થયું કહેવાય. AB પ્રકારનું ઉદાહરણ એટલે શું? તો કે જેટલા ધન આયન થાય એટલા જ ઋણ આયન થાય. આમાં તમે જુઓ CL છે, CCP રચના કરે, બરાબર, CL CCP રચના, તો કુલ પરમાણુની સંખ્યા કેટલી થવાની છે? તો કે 4, બરાબર. દરેક ખૂણા પર છે 8×1/8, ફલક પર છે 6×1/2, એટલે કેટલા થાય? 4, ખ્યાલ છે. અને સોડિયમ પ્લસ 1 આયન એ અષ્ટફલકીય છિદ્રમાં થાય, તો અષ્ટફલકીય છિદ્ર પણ કેટલા હોય? 4. તો અહીંયા Na+ જેમ CL માઇનસ તમે કરો તો 4:4 એટલે 1:1 પ્રકાર થયો કહેવાય. કયો પ્રકાર થયો કહેવાય? 1:1 પ્રકારનું સૂત્ર થાય એટલે AB ટાઈપ થયું કહેવાય. કયા પ્રકારનું થયું કહેવાય? AB ટાઈપ. ઓકે, હવે પણ અહીંયા અગત્યની વાત એ જે છે કે સવર્ગાંક કેટલો થાય, ધન આયન અને ઋણ આયનનો સવર્ગાંક. આ બહુ અગત્યની વસ્તુ છે. આ જે ટોપિક મેં લીધો છે આના માટે લીધો છે, ધન આયન અને ઋણ આયનનો સવર્ગાંક. આ ટોપિક સમજવા માટે જ, આ કોન્સેપ્ટ સમજવા માટે જ તમારા માટે આ બધા સ્ટ્રક્ચર્સ હું અહીંયા સમજાવવાનો છું તમને, બરાબર. NaCl જે છે એ NaClની સ્ફટિક રચના એ તમે અહીંયા જોઈ શકો છો. નમૂનો લઈને હું તમારી પાસે આવી ગયો છું મારું રમકડું. સવર્ગાંક કોને કહેવાય મિત્રો? તો કે સવર્ગાંક એટલે કે એક પરમાણુ કેટલા બીજા પરમાણુને સ્પર્શ કરે છે અને તેનો સવર્ગાંક કહેવાય.
હવે લેટેસ્ટ ટેક વિથ એક્ઝામ્પલ રેડ કલર્સ છે એ તમારા કોણ થવાના છે તો કે રેડ કલર એ સર અમારા કોણ થવાના છે ખૂણા પર ગોઠવાયેલા છે ફલક પર ગોઠવાયેલા છે એટલે સીએલ માઇનસ થવાના છે તો આ બધા સીએલ માઇનસ છે છે જ્યારે બ્લુ સોરી યલો કલર જે છે એ યલો કલર તમારા કોણ થવાના છે સોડિયમ પ્લસ કારણ કે અષ્ટફલકીય છિદ્રમાં એટલે એક અષ્ટફલકીય છિદ્ર અહીંયા વચ્ચે બને અને બાકીને ધારના કેન્દ્રમાં એ તમને આગળ શીખવાડેલું છે હવે આ એક એક્ઝામ્પલ લ્યો ધારો કે આ એક્ઝામ્પલ લ્યો આ પરમાણુ દેખાય છે આ પરમાણુ એ કેટલા પરમાણુને સ્પર્શ કરે છે ઇમેજિન કરો જો ઇમેજિન કરો કે આ એક સેન્ટરનો પરમાણુ ફલકનો પરમાણુ છે એ કેટલા પરમાણુને સ્પર્શ કરતો હશે એ તમારે વિચારવાનું છે અને તમારે જ મને જવાબ દેવાનો છે જરા જુઓ જી કેટલા હું આ વાઘો હોય જાઉં અને તમે જુઓ આ એક પરમાણુ કેટલા પરમાણુને સ્પર્શ કરતો હશે યસ સપોઝ કે આ તમારો પરમાણુ જે છે એ આ પરમાણુ તમારો ક્લોરાઇડ આયન હોય તો જુઓ જી કોને સ્પર્શ કરે છે તો એક બે ત્રણ ચાર પોતાના સ્તરના ચાર એની પાછળ એક એની આગળ તમને એમ થશે આને નહીં સ્પર્શ કરતો નહીં બેટા આને સ્પર્શ ન કરે કારણ તો કે આ વચ્ચે જે છે આવી જાય છિદ્રમાં તો આ એકબીજાને દૂર ધકેલી દે એટલે બંને ક્લોરિન એકબીજાને સ્પર્શ નહીં કરતા હશે પણ આ એક ક્લોરિન યલો કલરની જે દડી છે કેટલી દડીને સ્પર્શ કરે છે તો કે એક બે ત્રણ ચાર અહીંયા એક પાંચ આવું એક અહીંયા આગળ હશે છ તો હું એવું લખીશ ખરું લખી શકું ખરી કે દરેક સીએલ માઇનસ એ છ સોડિયમ પ્લસ વડે ઘેરાયેલો છે ઘેરાયેલો છે અને દરેક એનએ પ્લસ આયન એ છ સીએલ માઇનસ આયન વડે ઘેરાયેલો છે દરેક સીએલ એનએ પ્લસ આપણે સીએલનું તમે સમજાવું આ સીએલ કેટલા એનએ પ્લસ વડે જોડાયેલો છે એક સ્પર્શ કરે છે એક બે ત્રણ ચાર પાંચ અને આવું છે છ બરાબર અને દરેક સોડિયમ પ્લસ વન આ સોડિયમ પ્લસ વન છે એ કેટલાને સ્પર્શ કરે છે જુઓ જી પિંક કલરની રેડ કલરની દડી કેટલી છે તો કે વન ટુ થ્રી આની પાછળ હશે ફોર આની બાજુમાં હશે ફાઇવ આની આગળ હશે સિક્સ અને એ ન કરો તો વચ્ચેનું જુઓ આ જુઓ કેટલાને સ્પર્શ કરે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ બરાબર એટલે દરેક સોડિયમ પ્લસ વન છ ક્લોરિન વડે સ્પર્શે છે અને દરેક ક્લોરિન માઇનસ વન એ છ સોડિયમ પ્લસ વન વડે સ્પર્શ કરે છે તેથી એનએ પ્લસ અને સીએલ માઇનસનો સવર્ગાંક સવર્ગાંક સિક્સ જેમ સિક્સ પ્રકાર થાય છ છ થશે બહુ અગત્યની બાબત છે મિત્રો દરેક સોડિયમ પ્લસનો સવર્ગાંક તમને બંધારણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એનએસીએલના સ્ફટિક બંધારણમાં દરેક સોડિયમનો સવર્ગાંક કેટલો તો કે દરેક સોડિયમ પ્લસ આયનનો સવર્ગાંક કેટલો થશે છ અને દરેક ક્લોરિનનો સવર્ગાંક કેટલો ઋણ આયનનો દરેક ક્લોરિનનો ઋણ આયનનો સવર્ગાંક થશે છ આવા એનએસીએલ પ્રકારના અન્ય ઉદાહરણો પણ તમને પૂછાઈ શકે તો કે યાદ રાખવાનું લિથિયમ અને રુબેડિયમના હેલાઇડ લિથિયમ અને રુબેડિયમ એટલે લિથિયમ ક્લોરાઇડ લિથિયમ બ્રોમાઇડ લિથિયમ આયોડાઇડ રુબેડિયમ ક્લોરાઇડ રુબેડિયમ આયોડાઇડ એ આના એક્ઝામ્પલ છે આ ઉપરાંત એનએચ ફોર સીએલ એમોનિયમ ક્લોરાઇડ એનએચ ફોર બીઆર એમોનિયમ બ્રોમાઇડ એનએચ ફોર આયોડાઇડ એનએચ ફોર આય સિલ્વર ક્લોરાઇડ એજીસીએલ અને સિલ્વર બ્રોમાઇડ એજીબીઆર એ આના આ પ્રકારના સ્ટ્રક્ચર્સ આ પ્રકારના બંધારણ ધરાવતા એક્ઝામ્પલ્સ છે ઓકે બીજો પ્રશ્ન તમને આમાં બંધારણમાંથી શું પૂછાય કે ભાઈ રોક સોલ્ટ અથવા તો એનએસીએલ પ્રકારના બંધારણમાં ચતુષ્ફલકીય છિદ્રોનો કેટલા ટકા ભાગ ખાલી હશે તો કે ચતુષ્ફલકીય છિદ્ર તો ખાલી જ છે એમાં તો કોઈ ગોઠવાયેલું છે જ નહીં કારણ તો કે બધા જ સોડિયમ પ્લસ વન છે ક્યાં ગોઠવાયેલા છે અષ્ટફલકીય છિદ્રમાં એટલે અષ્ટફલકીય છિદ્ર સોએ સો ટકા ભરાયેલા હશે જ્યારે ચતુષ્ફલકીય છિદ્ર એ સોએ સો ટકા ખાલી હશે આ જ ઉદાહરણ ઊંધી રીતે પૂછાય કે સપોઝ કેવું પૂછાય એનએચ ફોર સીએલ એમોનિયમ ક્લોરાઇડના બંધારણમાં ચતુષ્ફલકીય છિદ્ર કેટલા ટકા રોકાયેલો હશે
चतुष्फलकीय छिद्र केटला टका रोकायेलो छे? शुं आवशे? 0%, कारण चतुष्फलकीय छिद्र संपूर्ण खाली रही छे मित्रों। एटले ए बी टाइपना बंधारण, ए बी टाइपनुं बंधारण इट मीन्स शुं? जेटला धन आयन छे एटला ज ऋण आयन छे, जेटला धन आयन छे एटला ज ऋण आयन छे, देट इज ए बी टाइप थयुं कहेवाय। अने ए बी टाइपना उदाहरणमां आपणे कोण भण्युं? अहींया रॉक सॉल्ट NaCl जोयुं, ख्याल आव्यो? चलो तो आ जी नीट माटेनो टॉपिक छे, टेक्स्ट बुकमां कोई जगह थियोरिटिकल प्रश्न नहीं पूछाय, एमसीक्यू माटे ज छे आखी वस्तु। चलो तो फटाफट जे छे तमने स्क्रीन पर देखाय छे, एकवार स्क्रीनशॉट लियो एटले बीजा एक्जाम्पल पर हूँ आगळ जाऊं छूं। ओके चलो नेक्स्ट एक्जाम्पल हूँ लऊं छूं, सीजियम क्लोराइड। बीजा उदाहरण पर आपणे आगळ वधीए छीए। सीजियम क्लोराइड, बस सीजियम क्लोराइड उदाहरण जे छे आपणे आगळ भणी गया छे, आगळ एनी मैं तमने बात करी दीधी छे, बराबर? बीसीसी टाइपनुं स्ट्रक्चर होय, काले बात करी हती ने, जेमां सीजियम केवो होय आवर्त कोष्टकमां सौथी नीचे एटले मोटो, क्लोरिन जे छे ए ऋण आयन एटले मोटो, सीजियम बीसीसी प्रकारनी रचना धरावे छे ए आपणे वात करी हती, क्लोराइड माइनस आयन ए बीसीसी प्रकारनी रचना रचनामां भाग ले छे, जेमां क्लोराइड माइनस आयन ए समघनना खूणा पर जारे सीजियम प्लस वन आयन ए समघनना अंतःकेंद्रमां गोठवायेल होय छे, बराबर? सीजियम प्लस वन सीजियम क्लोराइड, काले जानुं उदाहरण मैं तमने शीखवाड्युं हतुं, 8:8 प्रकार जे छे एटले धनायन अने ऋणायनो सवर्गम, धनायन अने ऋणायननो सवर्गम, आ रचना तमने ख्याल छे सीजियम क्लोराइड ने आपणे स्ट्रक्चर्स डायग्राम दोरीए तो अहीं बधी जग्याए सीएल माइनस वन अने सेंटर में सीजियम प्लस, एटले तमे जुओ कि आ सीजियम छे केटलाने स्पर्श करशे? 1, 2, 3, 4, 5, 6, 7, 8, बराबर? सीजियम प्लस वन धन आयनो सीएल माइनस वन, सीजियमनो सवर्गांक 8 अने क्लोरिन ऋणायनो सवर्गांक पण केटलो थवानो छे? 8, कारण तो कि आ एक परमाणु छे ए केटला परमाणुने स्पर्श करशे? तो कि आ एक परमाणु ए बीजा 8 परमाणुने स्पर्श करवानो छे, बराबर छे? केटला परमाणुने स्पर्श करवानो छे? 8 परमाणु, 8:8 ए बी टाइप प्रकार, जेटला धन आयन छे એટલા ઋણાયન, આગળ NaCl માં Na + Cl - નો સવર્ગાંક કેટલો થતો તો 6, સીઝિયમ માં કેટલો થશે? 8, હજે યાદ રાખવાનું છે બધું, આ MCQ માટે અગત્યના છે એટલે હું કામ કરાવું છું। અન્ય ઉદાહરણમાં જોઈએ તો આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ તો કે સીઝિયમ ક્લોરાઇડ તો છે જ, સીઝિયમ બ્રોમાઇડ, સીઝિયમ આયોડાઇડ, આવી રીતે ટેલ્યુરિયમના ક્લોરાઇડ, ટેલ્યુરિયમ ક્લોરાઇડ, ટેલ્યુરિયમ બ્રોમાઇડ અને ટેલ્યુરિયમ આયોડાઇડ, આ એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ થશે। તો સીઝિયમ ક્લોરાઇડ 8:8 સવર્ગાંક છે આપણે યાદ રાખવાનું છે, ધનાયનનો સવર્ગાંક 8, ઋણાયનનો સવર્ગાંક 8, બીસીસી પ્રકારની રચના ધરાવે છે। ઓકે ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો એટલે નેક્સ્ટ ઉપર આગળ વધીએ આપણે। ચાલો ત્યાર પછી ઝીંક સલ્ફાઇડના બંધારણ, ઝીંક સલ્ફાઇડ, તો ઝીંક સલ્ફાઇડના બે પ્રકારના સ્ટ્રક્ચર જોવા મળે, એક પ્રકારનું સ્ટ્રક્ચર જે છે એ સ્ફાયરલાઇટ પ્રકારનું છે, અને બીજું છે એ વુડઝાઇટ પ્રકારનું છે,
વુર્ટ ઝાઇટ અને સ્ફાલેરાઇટ બરાબર ઝિંક બ્લેન્ડ ZNS એટલે એને કહી શકાય છે ઝિંક બ્લેન્ડ ઝિંક બ્લેન્ડ સ્ફાલેરાઇટ અને વુર્ટ ઝાઇટ આ બંનેમાં અણુસૂત્ર સરખા છે ZNS ZNS સ્ટ્રક્ચર્સમાં ઝિંક સલ્ફાઇડ માઇનસ આયનની ગોઠવણી જે છે એ જુદી જુદી હોવાથી બંનેના બંધારણ જુદા જુદા પ્રકારના થાય છે એટલો ડિફરન્સ છે શું ડિફરન્સ જોવા મળે છે તો કે અહીંયા એસ માઇનસ ટુ જે છે એ એફસીસી પ્રકારની રચના કરે છે સ્ફાલેરાઇટ જે છે એ સ્ફાલેરાઇટમાં એસ માઇનસ ટુ એ એફસીસી પ્રકારની રચના ધરાવે છે જ્યારે વુડ ઝાઇટમાં એસ માઇનસ ટુ એ એચસીપી પ્રકારની રચના ધરાવે છે જો એફસીસી અને એચસીપી એફસીસી અને સીસીપી બે સરખા એના કરતાં જુદું એચસીપી બંનેમાં ડિફરન્સ શું છે તો આગળ આપણે યાદ કરાવ્યું હતું એબી 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 પ્રકારની ગોઠવણી એબીસી 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 પ્રકારની ગોઠવણી એચસીપી હોય તો એબી એબી પ્રકારની ગોઠવણી થાય જ્યારે એફસીસી અથવા તો સીસીપી હોય તો એબીસી એબીસી પ્રકારની થપ્પી થાય ત્રિપરિમાણીય ગોઠવણીમાં છેલ્લે કરાવ્યું હતું યાદ કરો ફટાફટ કરાવ્યું હતું ને એબી એબી પ્રકારની સવર્ગાંક બંનેનો કેટલો થવાનો હતો તો કે એક પરમાણુ પોતાના સ્તરના છ ઉપરના ત્રણ નીચેના ત્રણ એમ બાર થતા હતા ત્યાં યાદ આવ્યું દરેકને બંનેમાં યસ તો આ જે છે તમને મેં વાત કરી એસ માઇનસ ટુ એ એફસીસી રચના ધરાવે જ્યારે અહીંયા એસ માઇનસ ટુ એ એચસીપી રચના દર્શાવે બીજું ઝેડએન પ્લસ ટુ આયન આ બહુ અગત્યનું છે ઝેડએન પ્લસ ટુ આયન જે છે એ 50% ચતુષ્ફલકીય છિદ્રમાં ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે એટલે કે એકંતરે એકંતરે ટેટ્રાહેડ્રલ વોઇડમાં ગોઠવાય છે આ મોસ્ટ આઈએમપી બોક્સ છે મોસ્ટ આઈએમપી છે એમસીક્યુમાં ક્યાંક ને ક્યાંક ગાડી ભટકાશે આને ઝેડએન એસની કયા પ્રકારની ગોઠવણી આવે તો અમારે ઓપ્શન એ એસ માઇનસ ટુ એફસીસી રચના ધરાવે છે અને ઝેડએન પ્લસ ટુ એફસી ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય કે અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાય જો અહીંયા ઝેડએન પ્લસ ટુ એ ચતુષ્ફલકીય છિદ્રમાં જ ગોઠવાય છે પણ બધા ચતુષ્ફલકીય છિદ્ર નથી ગોઠવાતા કેટલામાં ગોઠવાય છે 50% ગોઠવાય છે ને 50% ખાલી રહે છે અષ્ટફલકીય છિદ્ર કેટલા ટકા ખાલી રહેવાનું છે અહીંયા 100% અષ્ટફલકીય છિદ્રમાં નથી ગોઠવાનું સેમ વસ્તુ અહીંયા એ જ છે આમાં પણ ઝેડએન પ્લસ ટુ એ 50% ટેટ્રાહેડ્રલ વોઇડમાં ગોઠવાય છે બરોબર સેમ ઓનલી ડિફરન્સ ઇઝ ધ હિયર એસ માઇનસ ટુ એફસીસી રચના એસ માઇનસ ટુ એચસીપી રચના બાકી ઝેડએન પ્લસ ટુ બંનેમાં કોમન જ જોવા મળે છે ઝેડએન પ્લસ ટુ બંનેમાં કોમન જોવા મળે છે 50% ટેટ્રાહેડ્રલ વોઇડમાં ગોઠવાય છે 50% ચતુષ્ફલકીય છિદ્રમાં તમને ગોઠવાય છે ખ્યાલ આવે છે અન્ય ઉદાહરણ અહીંયા જોવા હોય કોપર બ્રોમાઇડ અથવા કોપર આયોડાઇડ લઈ શકે જ્યારે સામે ઝિંક ઓક્સાઇડ અથવા સિલિકોન કાર્બાઇડ ઝિંક ઓક્સાઇડ અથવા સિલિકોન કાર્બાઇડ થાય ઓકે તો આ એબી પ્રકારના ત્રણ એક્ઝામ્પલ આમ કુલ ચાર થઈ ગયા એબી પ્રકારમાં રોક સોલ્ટ સીઝિયમ ફ્લોરાઇડ સ્ફાલેરાઇટ અને વુડઝાઇટ ઓકે હવે વાત કરીએની છે આપણે એબી ટુ પ્રકારની આમાં ધન આયન ઋણ આયન બંને સરખા હતા હવે હું વાત કરું છું એમાં ધન આયન કરતાં ઋણ આયન બમણા છે એ બી ટુ પ્રકાર ઓકે એ હું ભણાવું એની પહેલાં શું કરવાનું છે યસ સ્ક્રીનશોટ લો ફટાફટ અને આપણે આગળ વાત કરવાની છે એ છે એ બી ટુ પ્રકારના ઉદાહરણો ચાલો ટાઇટલ આપણે હવે આપશું એ બી ટુ પ્રકારના એ બી ટુ પ્રકારના સ્ફટિકો જેમાં પહેલા
फ्लोराइड संयोजन कैल्शियम फ्लोराइड जो फ्लोराइड प्रकार धन एन करता ऋण एन बमणा छे एटले घणी वार फ्लोराइड प्रकार ना संयोजनों तरीके पण ओळखवामां आवे छे CaF2 जेमा F माइनस टू HCCP रचना करे छे F माइनस टू जे छे ए F माइनस टू सॉरी फ्लोराइड प्रकार की रचना है सॉरी जो अहीं ध्यान आपो अहीं छे कैल्शियम प्लस टू अहीं छे फ्लोरिन माइनस वन हवे जरा जुओ कि कैल्शियम प्लस टू और फ्लोरिन माइनस वन में मोटा कदनो कोण छे धन आयन के ऋण आयन जनरल केस में कालना वीडियो लेक्चर्स में मैं तमने बात करी थी कि बेटा ऋण आयन हमेशा मोटा कदना हो एटले रचना करे धन आयन नाना कदना हो एटले छिद्रमां गोठवे पण फ्लोराइड प्रकारना जेटला संयोजनों छे खास करीने कैल्शियम फ्लोराइड कैल्शियम प्लस टू एफ माइनस वन जो कैल्शियम प्लस टू एटले तमे जुओ कोना जेवी रचना थाय तो के आर्गोन जेवी रचना थाय इलेक्ट्रॉन रचना एफ माइनस वन कोना जेवी रचना थाय बेटा नियोन जेवी थाय तो आर्गोन अने नियोन मांथी मोटू कोण थयुं आर्गोन नानो कोण थयुं नियोन એટલે અહીંયા કેલ્શિયમ પ્લસ ટુ જે છે એ મોટા કદનો થયો મોટા કદનો ફ્લોરિન માઇનસ વન જે છે એ નાના કદનો છે અને હંમેશા મોટા કદનો છે એ રચના કરે માટે સીસીપી રચના કરે છે સીસીપી રચના કરે એટલે અહીંયા આગળના જેટલા એક્ઝામ્પલ જોયા હતા એના કરતાં એક્સેપ્શન શું છે બેટા અહીંયા આગળના બધા કેસમાં ઋણ આયન રચના કરતો હતું ધન આયન છિદ્રમાં ગોઠવાતું હતું આ કેસમાં ધન આયન જે છે એ રચના કરે છે અને ઋણ આયન જે છે એ છિદ્રમાં પ્લસ ટુ મોટા કદનો છે સીસીપી રચના દર્શાવે તો એફ માઇનસ વન એ નાના કદનો છે અને જેટલા ધન આયન છે એના કરતાં બમણા ઋણ આયન છે ઇટ મીન્સ શું થયું કહેવાય તો કે બધા જ ચતુષ્ફલકીય છિદ્રમાં બધા જ ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે જેમાં ધન આયન એટલે કે કેલ્શિયમ પ્લસ ટુનો સવર્ગાંક આઠ થશે અને ઋણ આયન દેટ ઇઝ એફ માઇનસ વનનો સવર્ગાંક ચાર થશે એટલે કે એક કેલ્શિયમ પ્લસ ટુ આઠ પરમાણુને સ્પર્શ કરતો હશે જ્યારે એક ફ્લોરિન એ ચાર પરમાણુને સ્પર્શ કરતો હશે દેટ ઇઝ આઠ જેમ ચાર પ્રકાર સવર્ગાંકનો પ્રકાર છે પરમાણુની સંખ્યા નથી લખતો આઠ જેમ ચાર આઠ છે ધન આયનનો પ્રકાર ચાર છે ઋણ આયનનો પ્રકાર થાય એટલે અહીંયા એમસીક્યુમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય તો કે ફ્લોરાઇડ પ્રકારના સંયોજનોમાં ધન આયનનો સવર્ગાંક જણાવો ફ્લોરાઇડ પ્રકારના સંયોજનોમાં ધન આયનનો સવર્ગાંક જણાવો તો કેટલા આવશે આઠ ફ્લોરાઇડ પ્રકારના સંયોજનોમાં ઋણ આયનનો સવર્ગાંક કેટલો આવશે ચાર આ બહુ મોસ્ટ આઈએમપી વાત છે આ ટોપિક મેં તમને કીધી મોસ્ટ આઈએમપી છે આવા અન્ય ઉદાહરણો સર કયા કયા છે અન્ય ઉદાહરણ તો બેરિયમના બેરિયમ ક્લોરાઇડ બેરિયમ ફ્લોરાઇડ સ્ટ્રોન્શિયમ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ સ્ટ્રોન્શિયમ ફ્લોરાઇડ ખ્યાલ આવ્યો એટલે સમૂહ નંબર બે કેલ્શિયમ બેરિયમ સ્ટ્રોન્શિયમ બરાબર આવી રીતે લેડ પણ આવી શકે PbF2 લેડ ફ્લોરાઇડ કેડમિયમ ફ્લોરાઇડ CdF2 AB2 પ્રકારનું ઉદાહરણ ફ્લોરાઇડ પ્રકારના સંયોજનો જેમાં ધન આયનનો સવર્ગાંક આઠ ઋણ આયનનો સવર્ગાંક ચાર આ જ મોસ્ટ આઈએમપી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે બાળકો જેડબલી નીટ માટે કેવી રીતે થાય છે એ ન ખબર પડે તો ખોટું ઊંડાણમાં ઉતરો નહીં મગજમાં સીધું ચીપકાવી દો ગોખી નાખો શું ગોખવાનું છે અહીંયા તમારે કે AB2 પ્રકારમાં ફ્લોરાઇડ પ્રકારના એક્ઝામ્પલમાં ધન આયનનો સવર્ગાંક આઠ ઋણ આયનનો સવર્ગાંક ચાર ઓકે તો ફ્લોરાઇડ પ્રકાર AB2 પ્રકાર હોય તો આના કરતાં ઊંધું પણ આવી શકે દેટ ઇઝ A2B પ્રકારના સંયોજનો શું કરવાનું છે સ્ક્રીનશોટ યસ ચાલો ત્યાર પછી વાત કરવાની છે મારે A2B પ્રકારના A2B પ્રકારના સંયોજનો A2B પ્રકારના
टाइटल आप छो ए टू बी प्रकार संयोजन जिन्हें कहवा एंटी फ्लोराइड संयोजन એટલે ફ્લોરાઇડ કરતાં ઊંધા ફ્લોરાઇડ કરતાં ઊંધા એટલે શું ધનાયન કરતાં ઋણાયન બમણા હતા અહીંયા ઊંધું છે ઋણાયન કરતાં ધનાયન બમણા છે એ ટુ બી દાખલા તરીકે એન એ ટુ ઓ બસ ઓક્સિજનના જેટલા પરમાણુ છે એ ઓક્સિજનના પરમાણુ કરતાં સોડિયમના પરમાણુની સંખ્યા બમણી છે એટલે અહીંયા ઓ માઇનસ ટુ એ સીસીપી રચના કરે છે ओ माइनस टू ए कई रचना करे सीसीपी रचना जारे एन ए प्लस वन ए बधाज टेट्राहेड्रल वोइड्स बधाज टेट्राहेड्रल वोइड्स में गोठवाय छे पहला में शूँ ऊंधुत बेटा शूँ ऊंधु धनायन छे ए सीसीपी रचना करे ऋणायन टेट्राहेड्रल वोइड में गोठवाय अमार रेग्युलर रूटीन प्रमाण एटले फ्लोराइड करता ऊंधु छे एटले एंटी फ्लोराइड थवानो छे પેલો કેવો પ્રકાર થતો તો 8:4 એટલે ધનાયન એને પ્લસ નો સવર્ગાંક 4 થશે જ્યારે ઋણાયન ઓ માઇનસ ટુ નો સવર્ગાંક 8 થશે એટલે અહીંયા ગુણોત્તર કેવો કયા પ્રકાર થવાનો 4:8 ઓલામાં કેટલો હતો બેટા 8:4 અહીંયા શું થશે 4:8 તો આ કઈ વસ્તુ થઈ તમારા માટે મોસ્ટ આઈએમપી વસ્તુ કે એન્ટી ફ્લોરાઇટ પ્રકારના સંયોજનોમાં ધન આયનનો સવર્ગાંક 4 ઋણ આયનનો સવર્ગાંક 8 ફ્લોરાઇટ પ્રકારના સંયોજનોમાં કયા ફ્લોરાઇટ પ્રકારના સંયોજનોમાં ધન આયનનો સવર્ગાંક 8 ઋણ આયનનો સવર્ગાંક 4 ફરીવાર બોલું છું યાદ રાખવાનું છે સાથે સાથે બોલતા જાઓ શું બોલવાનું છે ફ્લોરાઇટ પ્રકારમાં ધનાયનનો સવર્ગાંક કેટલો તો કે ફ્લોરાઇટ પ્રકારમાં ધનાયનનો સવર્ગાંક 8 ઋણાયનનો સવર્ગાંક 4 જ્યારે એન્ટી ફ્લોરાઇટમાં ધનાયનનો સવર્ગાંક 4 ઋણાયનનો સવર્ગાંક 8 બરાબર એન એ ટુ ઓ એલઆઈ ટુ ઓ બરાબર એલઆઈ ટુ ઓ લિથિયમ ઓક્સાઇડ સમૂહ નંબર 1 જે છે એ સમૂહ નંબર 1ના સંયોજનો કે ટુ ઓ સીએલ ટુ ક્લોરિનનો ઓક્સાઇડ બરાબર સલ્ફાઇડો તો આવી શકે છે એલઆઈ ટુ એસ કે ટુ એસ વગેરે ઓકે એમસીક્યુ માટે જે અગત્યનું છે મેં તમને અહીંયા કહી દીધું ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લે એટલે આપણે આગળ વાત કરવાની છે અહીંયા કાર્બનના બંધારણ કાર્બનમાં હીરાનું બંધારણ અન્ય ઉદાહરણ તરફ આપણે આગળ વાત કરીએ હવે જે વાત કરવાની છે મારે તમને આયનના ઓક્સાઇડો વિશે વાત કરવાની છે આમ તો આ ટોપિકના એમસીક્યુ છે જનરલી કોઈ જગ્યાએ પૂછાયેલા નથી અત્યાર સુધી જેડબલી નીટ કે ગુજકેટ કોઈ જગ્યા પણ છતાં જો કોઈ જગ્યા ભટકાઈ જાય તો આપણને આવડવા જોઈએ એટલા માટે આ ટોપિક અહીં લીધેલો છે બરાબર શું વાત કરી છે જુઓ કે આયનના જુદા જુદા ઓક્સાઇડ એફઈઓ આલ્ફા એફઈ ટુ ઓ થ્રી ગેમા એફઈ ટુ ઓ થ્રી એફઈ થ્રી ઓ ફોર આમાં એફઈઓમાં એફઈનો ઓક્સિડેશન અંક પ્લસ ટુ આ બંનેમાં પ્લસ થ્રી જ્યારે આમાં જુઓ તો આમાં એનો ઓક્સિડેશન અંક 8/3 એટલે 2.5 થાય એટલે એને મેગ્નેટાઇટ અથવા તો ફેરોસોફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે ધોરણ 11માં રેડોક્સના ચેપ્ટરમાં જો તમને યાદ હોય બેટા તો એમાં અપૂર્ણાંક ઓક્સિડેશન અંકના ટોપિકમાં આ વસ્તુ આવેલી છે ફેરોસોફેરિક ઓક્સાઇડ એટલે એના બંધારણમાં એફઈ પ્લસ ટુ અને એફઈ પ્લસ થ્રી બંને આવેલા છે હા એ ખબર છે આવેલા છે પણ હવે ત્યાં અહીંયા આ ચેપ્ટરમાં અહીંયા શા માટે વાત કરી છે મેં અહીંયા આ ચેપ્ટરમાં વાત કરવાનું પાછળનું કારણ તો કે એમાં ગોઠવણી કેવી રીતે થયેલી હશે એની વાત કરવાની છે તો શરૂઆત કરીએ આપણે પહેલાં એફઈઓના ઉદાહરણમાં એફઈઓમાં ઓ માઇનસ ટુ પ્રકારની ગોઠવણી જે સીસીપી પ્રકારની રચના ધરાવે છે બધા એફઈ પ્લસ ટુ એ ઓક્ટાહેડ્રલ વોઇડમાં અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે જો એમસીક્યુ માટે બધી જ વસ્તુ અગત્યની છે એટલે હું ચર્ચા કરું છું આલ્ફા એપી ટુ ઓ થ્રીમાં ઓક્સિજન માઇનસ ટુ એચસીપી રચના ધરાવે છે જ્યારે ગેમા એપી ટુ ઓ થ્રીમાં ઓક્સિજન માઇનસ ટુ સીસીપી રચના ધરાવે છે
एफी प्लस थ्री ए बधाज अष्टफलकीय छिद्रों बे तृतीयांश में भाग रोके छे। देट इज द मोस्ट एम्पिड थिंग फॉर एमसीक्यू। बधाज अष्टफलकीय छिद्रों केटलामो पार्ट रोके छे? टू बाय थर्ड पार्ट रोकाय छे। जरा अहीं एफी प्लस थ्री माटे कोई फिक्स वेल्युएशन नथी, ते अष्टफलकीय अने चतुष्फलकीय बन्ने प्रकार में गोठवायेलो होय छे। अष्टफलकीय अने चतुष्फलकीय बन्ने में गोठवायेलो होय छे। ओके, त्यार पछी एफी थ्री ओ फोर जेने मैं कीधुं मेग्नेटाइट फेरोसोफेरिक ऑक्साइड, जेमा एफी प्लस टू अने एफी प्लस थ्री बन्ने आवेला होय छे, जेमा ऑक्सिजन माइनस टू एच सी पी रचना धरावे छे। दीकरा एफी प्लस टू ए टेट्राहेड्रल वोइड नो वन अष्टमाउन वन बाय एट पार्ट रोके छे। कोण? एफी प्लस टू। જ્યારે એફી પ્લસ થ્રી એ ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર બંનેમાં ગોઠવાયેલો છે, અષ્ટફલકીય છિદ્રનો એક ચતુર્થાંશ ભાગ રોકે છે, જ્યારે ચતુષ્ફલકીય છિદ્રનો વન અષ્ટમાંશ ભાગ રોકે છે। એટલે એફી થ્રી ઓ ફોરના બંધારણમાં દીકરા ચતુષ્ફલકીય છિદ્રમાં એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રી બંને સરખા પ્રમાણમાં આવેલા છે। એટલે પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાય કે એફી થ્રી ઓ ફોર એ ના બંધારણમાં એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રી એ ચતુષ્ફલકીય છિદ્રોનો કેટલા ટકા પાર્ટ રોકેલો હશે? ચતુષ્ફલકીય છિદ્રોનો કેટલા ટકા પાર્ટ એફી પ્લસ ટુ દ્વારા અને એફી પ્લસ થ્રી દ્વારા રોકાયેલો છે? તો કે વન બાય એટ પાર્ટ રોકાયેલો છે। ક્લિયર છે દરેક મિત્રોને? ખ્યાલ આવશે ભાઈ? ખબર પડી ને? આ બહુ અગત્યની વસ્તુ છે। વન બાય એટલે ટોટલ પાર્ટ પૂછાયેલો હોય તો ટોટલ ટેટ્રાહેડ્રલ વોઇડમાં કેટલા ટકા ભાગ રોકાય, કેટલા ટકા પૂછ્યું છે? બરાબર, આ વન બાય એટ ને આ વન બાય એટ, બરાબર વન બાય એટ અને વન બાય એટ છે, સરવાળો કરો એટલે વન બાય ફોર થઈ જાય। વન બાય ફોર એટલે કેટલામું થયું કહેવાય? પોઈન્ટ પચીસ, એટલે પચીસ ટકા ભાગ બંનેનો એફી પ્લસ ટુ અને એફી પ્લસ થ્રી દ્વારા રોકાયેલો હતો। ખાલી કેટલા ટકા થયા કે ભાઈ? 75% ખાલી રહે। ક્લિયર? એફી પ્લસ થ્રી માટે ચતુષ્ફલકીય છિદ્ર કેટલા ટકા ભાગ રોકાયેલો છે? તો કે વન બાય ફોર એટલે 25% રોકાયેલો છે, અને 25% એ પણ ખાલી છે। ખ્યાલ આવી ગયો ને બધાને? તો આ આપણે અહીંયા એફીના બંધારણની વાત કરી, આયનના ઓક્સાઇડ। હવે મારે તમને વાત કરવાની છે કાર્બન એટલે કે હીરાના બંધારણની, બરાબર? તમને એમ થાય સાહેબ કયા પિક્ચરના હીરાની વાત છે? તો કોઈ પિક્ચરનો હીરાની અહીંયા વાત નથી કરી। મારે તમને વાત કરવાની છે સૌથી સખત પદાર્થ જેને આપણે હીરો કીધો છે એની વાત કરવાની છે। તો હીરાનું બંધારણ જે છે, હીરાનું બંધારણ, તો હીરાના બંધારણમાં કાર્બન પરમાણુ એ એફસીસી પ્રકારની રચના કરે છે, તથા અન્ય કાર્બન પરમાણુ એ ટેટ્રાહેડ્રલ વોઇડનો 50% ભાગ રોકે છે। કાર્બન પરમાણુ એફસીસી પ્રકારની રચના એટલે ખૂણા પર ને ફલક પર તો ગોઠવાયેલા હોય છે, પણ એમાં બીજા કાર્બન પરમાણુ એ ચતુષ્ફલકીય છિદ્રમાં એકાંતરે ગોઠવાયેલા હોય, એકાંતરે એટલે એક છોડીને એક, આઠ હોય ભરાય કેટલા? ચાર, એટલે મેં લખ્યું છે 50% ભાગ રોકે છે। તો 50% કેવો રહેવાનો છે? એમાં ખાલી રહેવાનો છે। સવર્ગાંક, દરેક કાર્બન પરમાણુ બીજા આઠ કાર્બન પરમાણુને સ્પર્શ કરે છે માટે સવર્ગાંક થશે 8। અને પછી સૌથી અગત્યની વસ્તુ છે પેકિંગ ક્ષમતા એમાં થશે એની 34%। જો બેટા એફસીસીની પેકિંગ ક્ષમતા જનરલી સૌથી વધુ હોય છે 72% હોવી જોઈએ, પણ આ કાર્બનના હીરાના બંધારણમાં જે છે ચતુષ્ફલકીય છિદ્ર પણ ગોઠવાય છે અને એમાં થોડા ખાલી રહી છે, એટલે પેકિંગ ક્ષમતા છે એ ઘટીને 34% જેટલી થઈ જાય છે, બરાબર છે? આ સિવાય અન્ય ઉદાહરણમાં લેવા હોય તો જર્મેનિયમ લઈ શકો છો, તમે સિલિકોન તમે લઈ શકો છો, ગ્રેટિન
ग्रे टीन टीन जे छे एना अपर रूपों जोवा मळे पी ब्लॉक एलिमेंट में डिस्कस करेलू छे। तो अहीं टीन नो अपर रूप जे छे एमां ग्रे टीन भूरो टीन जेने कहेवामां आवे छे ए एफसीसी प्रकारनी रचना धरावे छे। तो आ मैं जे तमने वात करी ए हीराना बंधारणनी वात करी। तो अहीं जेडब्ल्यू नीट रिलेटेड जेटली वस्तुओ हती ए जेडब्ल्यू नीट रिलेटेड बधी वस्तुओ अत्यार सुधीनी मैं तमने लई लीधी। हजी एकादो टॉपिक थोड़ोक बाकी छे ए आपणे वात करी नाखीए छे साथे बराबर। तो हवे वात करवानी छे मारे तमने બ્રેગનું સમીકરણ। ટાઇટલ આપણે આપશું બ્રેગ ઇક્વેશન અથવા તો બ્રેગનું સમીકરણ। બ્રેગનું સમીકરણ જનરલી બેટા અત્યાર સુધી કોઈ જગ્યાએ પ્રશ્ન બ્રેગના સમીકરણનો વાત આવેલી નથી અને હવે લગભગ કોઈ કરાવતું પણ નથી। પણ ઘણા વર્ષો પહેલાં આ બ્રેગ ઇક્વેશન વિશે પ્રશ્ન પૂછાતો હતો। વર્કશીટમાં જો કોઈ જગ્યાએ આનો એમસીક્યુ હોય અને તમને પૂછાય તો અહીંયા મેં વાત કરી છે શેના માટે ઉપયોગી છે। તો કે ભાઈ સ્ફટિક પ્રણાલીમાં સ્ફટિકમય ઘન પદાર્થમાં બે ક્રમિક સ્તર વચ્ચેનું અંતર શોધવા માટે બ્રેગનું સમીકરણ ઉપયોગી છે। ધારો કે આ સ્ફટિકની બે ક્રમિક સ્તર છે, આ પહેલું સ્તર, આ બીજો, હવે આના પછી આવતું હોય ધારો કે ત્રીજું હોય, ધારો કે પહેલાં બીજા કે ત્રીજા ચોથા વચ્ચે બે ક્રમિક સ્તર એટલે આ બંને છે N1 N2, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એને હું કહું છું D બરાબર। એક્સરે કિરણો જે છે આના પર આપાત કરવામાં આવે છે, એક્સરે કિરણો આપાત કિરણો જે છે એના માટે એનો પરાવર્તન કોણ ધારો કે થીટા છે, પરાવર્તન કોણ લેમડા જેટલો પ્રકાશ વિકિરણ આપાત કરવામાં આવે તો બ્રેગના સમીકરણનું સૂત્ર, બ્રેગનું સમીકરણ N λ = 2D sin θ N એટલે શું થશે, કયું સ્તર, પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, λ આપાત પ્રકાશની તરંગ લંબાઈ, D એના પછીનું ધારો રાખો બીજા સ્તરથી બીજા ત્રીજા વચ્ચેનું લેવું છે N = 2 અને બંને વચ્ચેનું અંતર D, થીટા એ પરાવર્તન કોણ થશે ઓકે। તો આ બ્રેગનું સમીકરણ જો કોઈ જગ્યાએ આવે તો અને તો જ, બાકી કોઈ આની ડિસ્કશન કરવાની નથી ને કોઈને તમારે કહેવાનું છાનમનું રાખવું ને બધું ઓકે। ચાલો ફટાફટ છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે આજનો વિડીયો લેક્ચર છે અહીંયા પૂરો કરશું બરાબર। કાલના વિડીયો લેક્ચર જે છે એમાં બહુ સરસ મજાના આપણને વેરાયટી ઓફ MCQ સોલ્વ કરવાના છે, અઢળક માત્રામાંના MCQ મારે તમને શીખવાડવાના છે ઓકે। ચાલો ત્યાં સુધી બાય।